વિદ્યાર્થીઓના હકની સાયકલ જે એમને મળવી જોઈએ એની જગ્યાએ સાયકલો ધૂળ ખાય છે, વરસાદમાં કટાઈ જાય, પણ એ વિદ્યાર્થીઓને તો મળશે જ નહીં. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી યોજના એ પાણીમાં હોય છે, અને એટલે જ વડોદરામાં આરંભે શુરા વચનોમાં અધૂરા જેવો ઘાટ સર્જાયો છે. સાવલીમાં ધૂળ ખાઈ રહી છે અસંખ્ય સાયકલો. તમે જોઈ રહ્યા છો કે ચોમાસાની સીઝન છે, ખુલ્લામાં પડી છે એટલે કાટ ખાઈ જશે, અને 900 સાયકલો છે. લાભાર્થીઓને સાયકલ વિતરણ ન થતા બિન ઉપયોગી બની ગઈ, છતાં પણ આપવામાં તો નહીં આવે, કરોડોના પૈસા પણ પાણીમાં. 2023માં પણ 900થી વધુ બાળાઓ આજ સાયકલથી વંચિત રહી. 2 વર્ષ બાદ 2-2 વર્ષ વીતી જાય, છતાં પણ આ સાયકલોનું વિતરણ ન થાય. સરસ્વતી સાધના અને વિદ્યા સાધના યોજના માત્ર ને માત્ર કાગળ પર છે. સમયસર લાભાર્થીઓને સાયકલનો લાભ ન મળતા એ અહીં ભંગાર બની જાય છે. શાળા પ્રશાસન અને અધિકારીઓની બેજવાબદારીનો આ બોલતો પુરાવો છે. સવાલ એ થાય કે શા માટે સરકારી યોજનાના નામે પૈસાનું પાણી થાય છે? રંગે ચંગે શરૂ કરાયેલા પ્રવેશોત્સવ બાદ આવી બેદરકારી શા માટે? કોના પાપે સાયકલો શોભાના ગાંઠિયા સમાન બની જાય છે? અધિકારીઓની નિરસ્તા છે કે પછી શાળા સંચાલકોની લાપરવાહી છે? સાયકલ વિતરણ નહોતું કરવું તો શા માટે સ્ટોક કરી દીધો? લાખોની સાયકલો ભંગાર બની જાય તેની પાછળ જવાબદાર કોણ? આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.